नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ऑनलाइन एज्युकेशन में हूँ मिहिर लोटिया आप सब विद्यार्थी मित्रों मधर स्पेस स्कूल वती हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आप आज प्रकरण एक राष्ट्रीय फल केरी एनो भाग आठ आपणो छेल्लो भाग है अने एमां बे दाखला आपेला है। ध्यान थी तमारे जोवाना छे, समझवानो प्रयत्न करवानो छे, बराबर? तो क्वेश्चन वन में शूँ आपेलू छे? रजनी भाई ना घरे उनाळा में दररोज 2.5 किग्रा केरी खवाय छे। उनाळाना समय में दररोज 2.5 किलो केरी खवाय छे रजनी भाई ना घरे। जो एक किग्रा केरीनो भाव रुपया 70 प्रति किग्रा होय छे, एटले एक किलोनो भाव रुपया 70 होय तो तेवो दररोज केरी पाछड़ केटला रुपया खर्चे छे? तो पहला तो आपणे दररोज केटला रुपया खर्चे एनू आपणे जवाब मेळवानो छे, अने त्यारबाद शुं आपेलुं छे? जुओ, तेवो 7 दिवसमां केटला रुपया खर्चे, अने बी तेवो 1 મહિનામાં કેટલો ખર્ચો થાય, એટલે પહેલા આપણે દરરોજ કેટલો ખર્ચો થાય એ, ત્યારબાદ 7 દિવસમાં અને ત્યારબાદ 1 મહિનામાં। તો સૌપ્રથમ આપણે શું લખવાનું કે દરરોજ થતો ખર્ચ, દરરોજ થતો ખર્ચ। તો પહેલા તો 1 કિગ્રાનો ભાવ શું છે? 1 કિગ્રા केरीनी किंमत बराबर 70 रुपया, तेथी 2.5 किग्रा केरीनी किंमत केटली थाय? तो आपणे शुं करवानुं? 2.5 छे एटले आपणे पहेला पॉइंट काढी मूकीए, पॉइंटने आपणे जवा दईए, एटले 25 गुणिया 70 छेदमां शुं आवशे? पहेला तो आ 1 आवशे अने गुणिया आपणे अहींया पॉइंट काढ्यो छे एटले पॉइंट केटला पछी हतो एना पछी पॉइंट पछी केटला आंकड़ा छे? तो के 1, एटले 1 आंकड़ा पछी आपणे पॉइंट काढ्यो छे एटले छेदमां आपणे 10 आवशे। जो पॉइंट पछी 2 आंकड़ा होय तो 100 आवे, पॉइंट पछी 3 आंकड़ा होय तो 1000 आवे। आमां पॉइंट पछी 1 आंकड़ो छे एटले नीचे 10 मूकीए। तो हवे पहेला शुं करवानुं के 10 सत्ता 70 એટલે 25 ગુણ્યા 7 કરીએ, આપણે અહીં રફમાં આ તમારે લખવાનું નથી, તમને રફમાં સમજાવું છું। 7 5 35, 35નો 5 વધી પડે 3, 7 2 14, 14 ને 3 17, એટલે 175 રૂપિયા ખર્ચ દરરોજ થશે, બરાબર? ચલો એના પછી આપણે શું જોવાનું કે એક અઠવાડિયામાં કેટલો ખર્ચ થાય છે ને? જો 7 દિવસમાં કેટલા ખર્ચ થશે તો શું લખવું પડે કે 7 દિવસમાં, એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ, 7 દિવસમાં થતો ખર્ચ। તો 7 દિવસમાં ખર્ચો કેટલો થાય છે? તો 1 દિવસમાં કેટલો આવ્યો આપણે જવાબ? 175 રૂપિયા। તો 175 ગુણ્યા કેટલા કરવા પડે? 7, કારણ કે 7 દિવસનો આપણે ખર્ચ ગણવાનો છે। તો 7 5 35, 35નો 5 વધી પડી 3, 47 49, 49ને 3 50 51 અને 52, 52નો બગડો વધી પડી 5, 7 1 7, 7 ને 5 8 9 10 11 અને 12, 1225 રૂપિયા, 1225 રૂપિયાનો ખર્ચ અઠવાડિયામાં થશે। હવે શું કરવાનું છે? હવે મહિનામાં, એક મહિનામાં કેટલો ખર્ચો થાય? તો એક મહિનામાં થતો ખર્ચ, તો એક મહિનામાં કેટલા દિવસ હોય બાળકો? એક મહિનો બરાબર 30 દિવસ હોય ને, 30 દિવસ। તો શું કરવું પડે આપણે? 30 દિવસ સાથે આપણે ગુણાકાર કરવો પડે, કેનો? 175 હારે આપણે 30નો ગુણાકાર કરવો પડે, કારણ કે રોજનો ખર્ચ આપણે કેટલો થાય છે? 175, અને 175 ગુણ્યા 7 કર્યા, શું કામ? આપણે 7 દિવસનો ખર્ચો મેળવવાનો હતો। તો આમાં શું કરવાનું છે? એક મહિનામાં મેળવવાના, પણ એક મહિનાને આપણે દિવસમાં રૂપાંતર કરીએ તો 30 દિવસ થાય, એટલે 175 ગુણ્યા 30, બરાબર? તો એકમની 0, 3 5 15 વધી પડી 1, 3 7 21 ને
एक बावीस, नौ बगड़ो वधी पड़ी बे, तरण एकू त्रण ने बे पांच, 5,250 रुपया एक महीना में केरी पाछड़ खर्चे छे। बराबर, तो हवे आपणे शुं करवानुं छे एना पछीनो बीजो दाखलो बाळको। बीजो दाखलामां शुं आपेलुं छे जो, एक वर्गखंडमां 45 विद्यार्थीओ छे, जो एक टोपलीमां 20 केरीओ होय अने दरेक विद्यार्थीओने 4 केरी वहेंचवी होय तो कुल केटली टोपलीओनी जरूर पड़े? एक वर्गखंडमां 45 विद्यार्थीओ छे અને ટોપલીમાં 20 કેરી છે અને દરેક વિદ્યાર્થીને 4 કેરી વેચવાની છે તો કુલ કેટલી ટોપલીની જરૂર પડે? તો પહેલાં તો આપણે છે ને એક વિદ્યાર્થીને આપણે 4 કેરી દઈએ તો 45 વિદ્યાર્થીને કેરી દેતા કેટલી કેરી આવે ને એની સંખ્યા આપણે મેળવવાની છે। તો શું લખવું પડે કે જોઈતી કેરીની સંખ્યા, જોઈતી કેરીની संख्या, तो एक विद्यार्थी ने मरती केरी बराबर 4 केरी, तो 45 विद्यार्थी ने मरती केरी बराबर केटला? 45 × 4, અહીં રફમાં કરું છું, 45 × 4, 4 × 5 = 20, 20 × 16 વધી પડી 2, 4 × 16 = 2, 18, 180 કેરીઓ 45 વિદ્યાર્થીઓને જોશે। હવે આપણે શું કરવાનું, ટોપલીની સંખ્યા ગણવાની છે, તો ટોપલીની સંખ્યા, ટોપલીની સંખ્યા માટે શું કરવાનું કે એક ટોપલીમાં કેટલી કેરીઓ સમાય છે? તો કે 20 કેરીઓ એક ટોપલીમાં હોય છે। તો આપણે ત્રિરાશીમાં શું મૂકીએ કે 20 કેરી બરાબર એક ટોપલી, કારણ કે ટોપલી શોધવાની છે। તો કુલ કેરી કેટલી છે? 180, તો 180 કેરી બરાબર કેટલી ટોપલી? એટલે શું કરવાનું, ચોકડી ગુણાકાર, 180 × 1/20, પહેલાં આપણે શૂન્ય શૂન્ય ઉડાડીએ અને 2 × 9 = 18, 9 × 1 = 9, તો 9 ટોપલી જોશે। બરાબર, તો બાળકો અહીંયા આપણું પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરી પૂર્ણ થાય છે। આમાં તમને કાંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આ વિડીયો જોઈ અને એડમોડોની કમેન્ટ બોક્સમાં મોકલવાનું છે, તો પણ ન સમજાય તો આપણે ગૂગલ મીટમાં મળીશું। થેન્ક યુ, જય હિન્દ।